નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આગળના વિડિયો લેક્ચરમાં અભિકોણો છેદી અભિકોણો આસન્ન કોણો પૂરક કોણો કોટિકોણ અને રેખિક જોડના ખૂણાને આધારિત આપણે દાખલા ભણ્યા. અમુક દાખલામાં આપણને આકૃતિ આપેલી હતી, અમુક દાખલામાં આપણે આકૃતિ બનાવી, અમુક દાખલા એવા આપણે માનતા જેમાં આકૃતિ બનાવવાની જરૂર ન હતી. પણ વિદ્યાર્થીઓ યાદ રાખો કે જેમાં આકૃતિની જરૂર લાગતી હોય એમાં ખાસ આ ખૂણાઓ અને રેખાઓ ચેપ્ટરમાં આપણે આકૃતિ દોરવી પડશે. હવે જો આગળનો આપણે દાખલો ભણીએ કે ખૂણો XYZ = 64 અંશ આપેલ છે. જો આપણે ખૂણો 64 અંશનો XYZ આપેલ છે અને XY એ બિંદુ P સુધી લંબાયેલ છે અને XY બાજુ છે એટલે બિંદુ P સુધી લંબાયેલ છે. તો જો આપણે આકૃતિ દોરી નાખીએ, આપણે બિંદુ P સુધી લંબાયેલ છે. આપેલ સૂચના પછી આકૃતિ દોરો. કિરણ YQ એ ખૂણો ZYP નો દ્વિભાજક હોય તો કિરણ YQ ખૂણો ZYP નો દ્વિભાજક હોય. કિરણ YQ છે એ ખૂણો XZYP એનો દ્વિભાજક હોય તો કયો ખૂણો શોધવાનો કીધો? આ દ્વિભાજક એટલે આ બે ખૂણા સમાન, બરોબર ને? આપણે કીધું જો વિદ્યાર્થી કિરણ YQ છે ખૂણો ZYP નો દ્વિભાજક, એટલે કે આ કિરણ આપણે YQ દોરશું એટલે ખૂણો ZYP ના બે ભાગ થશે, આ બે ભાગ સમાન હશે. તો ખૂણો XYQ, ખૂણો XYQ એટલો ખૂણો અને ખૂણો અને વિપરીત ખૂણો QYP, આ QYP નો વિપરીત ખૂણો આપણે શોધવાનો છે. કોઈ પણ ખૂણાનો વિપરીત એટલે આપણે આગળ ભણી ગયા વિદ્યાર્થી, 360 માંથી તમે આપણે બાદ કરશો એટલે આપણે કોઈ પણ ખૂણાનો વિપરીત કોણ મળશે. હવે જો અહીં દેખાતો આ આપણને 64 આપેલ છે અને પહેલા આપણે XYQ શોધવાનું છે. તો આપણે કામ કરો વિદ્યાર્થી, પહેલા આ 64 હોય ખૂણો XYZ, તો ખૂણો ZYP ખૂણો XYZ અને ખૂણો ZYQ બેનો સરવાળો 180 મળી જાય. આ 180 માંથી 64 બાદ કરશું તો ખૂણો ZYP મળી જશે અને ખૂણો ZYP મળી જશે. પછી YQ નો દ્વિભાજક છે એટલે આપણે અડધા અડધા આપણે લઈ લઈશું. જો તો અહીં તમે લખો લખી શકો અહીં ખૂણો XYZ બરાબર 64 આપેલ છે. જો તો લખો આકૃતિ પરથી, આકૃતિ પરથી આપણે કહી શકીએ ખૂણો XYZ, જો આકૃતિ પરથી આપણે કહી શકીએ ખૂણો XYZ વત્તા ખૂણો ZYP બરાબર 180 કૌંસમાં રેખી જોડના ખૂણા. જો તો આ બે ખૂણા રેખી જોડના ખૂણા છે. ક્યાં બે ખૂણા? જો તો ખૂણો XYZ વત્તા ખૂણો ZYP બરાબર 180. એમાં આપણે એક ખૂણો XYZ આપી દીધો, કેટલા અંશ આપી દીધો? 64 અંશ. 64 અંશ વત્તા ખૂણો ZYP એ આપણે શોધવાનો છે. ZYP બરાબર 180. જો તો આપણે ખૂણો XYZ 64 માં આપી દીધો અને આપણે ZYP શોધવાનો છે. બરાબર, ZYP ની આમ અંદર જરૂર નથી પણ આપણે બાકીના ખૂણા શોધવા માટે આપણે ZYP શોધવો પડશે. તો ખૂણો ZYP તો આપણે શોધવો હોય બરાબર
આપણે ખૂણો મળી ગયો ઝેડ વાય બી, ખૂણો ઝેડ વાય બી મળી ગયો આપણને 116. હવે આપ આપણે કીધું વાય ક્યુ છે, ખૂણો ઝેડ વાય બી નો દ્વિભાજક છે, જોઈ કીધું કિરણ વાય ક્યુ ખૂણો ઝેડ વાય બી નો દ્વિભાજક છે, એટલે વાય ક્યુ બી સરખા ભાગ કરે તો આપણે બે અડધા ખૂણા શોધી લઈએ. જો લખો કિરણ વાય ક્યુ, કિરણ વાય ક્યુ ખૂણો ઝેડ વાય બી નો વિભાજક છે. જો તો કિરણ વાય ક્યુ ખૂણો ઝેડ વાય બી નો વિભાજક છે. તેથી જો તો હવે કિરણ વાય ક્યુ વિભાજક હોય તો ખૂણો ઝેડ વાય ક્યુ અને ખૂણો પી વાય ક્યુ બે સમાન થાય, કોણ તેથી કોણ ઝેડ વાય ક્યુ, ઝેડ વાય ક્યુ બરાબર કોણ ક્યુ વાય પી બરાબર આખો ખૂણો ઝેડ વાય પી ના છેદમાં બે. ઝેડ વાય પી મળી ગયો 116 ના છેદમાં બે, બે તંતા 10 એ પચાસ બેઠા 100. તો આપણે આ બે ખૂણા મળી જાય, ખૂણો ખૂણો ઝેડ વાય પી બરાબર ખૂણો ક્યુ વાય પી 58 મળી જાય. તો ખૂણો ઝેડ વાય ખૂણો ઝેડ વાય ક્યુ સોરી ભૂલ પડી ગઈ ને, ખૂણો ઝેડ વાય ક્યુ ખૂણો ઝેડ વાય ક્યુ તમે કહો કે ખૂણો ક્યુ વાય પી તો 258 શું. તો જો મેં એક આપને શોધવાની કીધો તો ખૂણો ક્યુ વાય પી નહીં ખૂણો એક્સ વાય ક્યુ, હવે ખૂણો એક્સ વાય ક્યુ શોધવો હોય જો ખૂણો એક્સ વાય ક્યુ શોધવો હોય તો આપણે જો તો ખૂણો એક્સ વાય ક્યુ શોધવો હોય એક્સ વાય ક્યુ તો ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ઝેડ વાય ક્યુ આ બે ખૂણાના સરવાળાથી મળે છે. જો તો ખૂણો એક્સ જો આપણે પહેલો ખૂણો એક્સ વાય ક્યુ શોધવાનું કીધું એક્સ વાય ક્યુ તો એક્સ વાય ક્યુ આપણે ખબર છે આકૃતિની મદદથી એક્સ વાય ક્યુ કેના મળે તો કે એક્સ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ વાય ક્યુ એક્સ વાય ઝેડ 64 આવશે વત્તા ઝેડ વાય ક્યુ. ઝેડ વાય ક્યુ કેટલો છે જો તો ઝેડ વાય ક્યુ ઝેડ વાય ક્યુ કયો તો ક્યુ વાય પી તો બે છે 58 છે વત્તા લખો 58 છે તો હું મળશે બે નો સરવાળો પણ આપણે છે લાલો લોડ વધી એક છે 112 એક્સ વાય ક્યુ 112 છે બરાબર છે. હવે વિદ્યાર્થીઓ હું કઈ કીધું શોધવાનું રહ્યો વિપરીત વિપરીત ખૂણો ક્યુ વાય પી આપણે ખબર છે કોઈ પણ ખૂણાનો વિપરીત ખૂણો શોધો હોય અહીંયા વિપરીત ખૂણો ક્યુ વાય પી શોધવાનું કીધું ક્યુ વાય પી આપણે મળી ગયો 58 છે આપણે ખબર છે આકૃતિમાં અહીંયા ખૂણો ઝેડ વાય પી અહીં કીધું કિરણ વાય ક્યુ એ ખૂણો ઝેડ વાય પી નો દ્વિભાજક છે એટલે આપણે ઝેડ વાય ક્યુ અને ક્યુ વાય પી બે સમાન ખૂણો મળે આખો ખૂણો છે આખો ખૂણો મળ્યો ઝેડ વાય પી 116 એટલે ભાગ્યા 2 એટલે 2 વડે 58 છે. હવે આપણે વિપરીત ખૂણો ક્યુ વાય પી શોધવાનો છે. આપણે જાણીએ છીએ કોઈ પણ ખૂણાનો વિપરીત ખૂણો શોધવો હોય તો શું કરવું પડે તો આપણે કહો છે 360 માંથી બાદ કરવા પડે. તો વિપરીત ખૂણો ક્યુ વાય પી શોધવો હોય તો 360 માંથી ક્યુ વાય પી બાદ કરવો પડે. તો જો 360 માંથી ક્યુ વાય પી બાદ કરો ક્યુ વાય પી કેટલો છે 58 બાદ કરો તો જો તો 360 માં 58 બાદ કરો 10 માં 8 જાય તો 2 અહીંયા 10 કરી તો એટલે 5 માં 5 જાય 0 અને 302 આવશે. આમ ખૂણો વિપરીત ક્યુ વાય પી બરાબર 302 આવશે અને ખૂણો એક્સ વાય ક્યુ બરાબર 112 મળે એ તમે નીચે જવાબમાં લખી નાખજો. તો આપણી વિદ્યાર્થીઓ ખાસ આકૃતિ જોઈ લો. પહેલા આપણે શું આપેલું હતું ખૂણો એક્સ વાય ઝેડ એટલો જ ખૂણો આપેલો હતો 64 અને એક્સ વાય ને બિંદુ પી સુધી લંબાયેલ છે એટલે એક્સ વાય ને બિંદુ પી સુધી લંબાયેલ છે એટલે એક્સ વાય બાજુના અંશ સુધી લંબાવવાની છે કે ભાઈ એક આ બાજુ સામાન્ય થાય સામાન્ય સિવાયની બાઇકની બે બાજુ એક સીધી રેખા પર આવેલી હોય એ રીતે બરાબર છે. અને એમાં આપણે વિદ્યાર્થીઓ ખૂણો એક્સ વાય ક્યુ શોધવાનું કીધું અને વિપરીત ખૂણો
qyp ઈ બંને ખૂણા આપણે મેળવવા જોઈએ. આપણે આગળના દાખલા પ્રમાણે હવે તમે આવો દાખલો કોઈ પણ આવે તો સારી રીતે તમે ગણી શકો. હવે બીજો દાખલો, આકૃતિ પરથી x શોધો. જો એક સીધી રેખા છે EBF, EBF આપણને એક સુરેખ રેખા આપેલી છે, સીધી રેખા, એમાં ખૂણો DBE x વત્તા 3 આપેલા છે, ખૂણો DBC x વત્તા 20 આપેલા છે, ખૂણો CBF બે ખૂણા હોય તો એનો સરવાળો 180 થાય, બે થી વધારે 3 હોય તો સરવાળો 180, 4 હોય તો સરવાળો 180. તો સીધી રેખા ઉપર આવેલા છે એટલે જો એનો સીધો લઈ લઈએ આપણે આકૃતિ ઉપરથી, આકૃતિ ઉપરથી કહી શકાય કે ખૂણો ઈ બી ડી વત્તા ખૂણો ડી BC વત્તા CBF બરાબર 180, બરાબર છે. આકૃતિ પરથી કહી શકાય કે કોણ EBD વત્તા કોણ DBC વત્તા કોણ CBF બરાબર 180. કોણ EBD બરાબર હું લખી શકાય જો તો x વત્તા 3, કોણ DBC બરાબર હું લખી શકાય x વત્તા 20, સીધી રેખા ઉપર આવેલા કોણ છે, આપણે કોણ સીધી રેખા ઉપર બે ખૂણા હોય કે અહીંયા 3 કોણ છે, બધાનો સરવાળો 180 થાય. લખાય કે આપણે પછી સજાતી બધાનો સરવાળો કરો, x વત્તા x, 2x ને x, 3x, 3 ને 20, 23 ને 7 કેટલા, 30 બરાબર 180, તેથી 3x બરાબર 180 માંથી 30 બાદ કરો, 30 ને જમણી બાજુ લઈ ગયો તો શું થાય 150 અને 3x બરાબર 150, તો x બરાબર કેટલા, તો 3x બરાબર 50 છે, તો અહીં x મેળવવા માટે 3x ને 3 વડે ભાગો તો x મળી જાય, તો અમે 150 ને 3 વડે ભાગો તો કેટલા મળી જાય, 3 5 15 50 મળી ગયું x બરાબર 50. હવે આમાં તમને તો આપણે તો બધા ખૂણા આમાં નથી શોધો ને કીધા, પણ આપણે આગળ એમ કે તથા તમામ ખૂણા શોધો. તો હું કરું છું x જે મળી જાય તો આપણે 3x બરાબર 50 છે, તમે x શોધો હવે તો 3x સાથે ગુણાકાર થશે, સામે બાજુ લીધો છેદ થાય 150 ના છેદમાં 3, 150 ને 3 વડે ભાગો તો x બરાબર 50 મળે. તથા તમામ ખૂણા શોધવાનું કીધા તો x મળે ને બધા ખૂણા મૂકી દો, પેલો ખૂણો શું છે જો EBD એટલા x વત્તા 3, x બરાબર 50 મૂકી દો, 50 વત્તા 3 પછી કોણ DBC, કોણ DBC x વત્તા 20 અંશ, x બરાબર 50 અંશ વત્તા 20 અંશ એટલે કેટલા, 70 અંશ. પછી કોણ CBF, કોણ CBF બરાબર કેટલા, x વત્તા 7 અંશ, 50 અંશ વત્તા 7 અંશ એટલે કેટલા, 57 અંશ. આમ ફરી લખી શકાય, આમ ખૂણો આમ x બરાબર 50 અંશ, ખૂણો EBD બરાબર 53 અંશ, ખૂણો DBC બરાબર 70 અંશ અને ખૂણો CBF બરાબર 57 અંશ થાય. જો આ ત્રણેય ખૂણાનો સરવાળો આપણે ખબર છે સીધી રેખા ઉપર આવે છે, ત્રણેય ખૂણાનો સરવાળો 180 થઈ જાવ છે. જો તો 7 3 10 ને 0 થઈ જાય, 5 ને 6, 6 ને 7,
તેર તેર પાંચ અઢાર થી જે સરવાળો એકસો એસી આમ કરી નીચે લખી નાખો એક્સ બરાબર પચાસ અને ત્રણે ગુણમાં લખી નાખો લ્યો. તો વિદ્યાર્થીઓ આવા આપણે ઘણા બધા જે અલગ અલગ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછી શકીએ. તો આપણે કોઈ પણ દાખલો હોય તો આપણે જો તમે રકમને બરાબર સમજી જાઓ તો કોઈ પણ દાખલો આ ટાઈપમાં આપણે ગણી શકશું.